જે જીનેન્દ્ર જીતુભાઈ તમારું મ્યુટ છે બરાબર દેખાઈ છે બરાબર હા ના દેખાય છે બરાબર છે ક્લિયર છે ફોકસિંગ બધું બરાબર છે ફાઇન પરફેક્ટ ચાલ વાત થઈ મધુબેન સાથે પછી વાત કરવી છે री म्यूट कर दी थी जीतू भाई कर बराबर ओके मधुबेन okay. से बात थी गई ना वो करने नहीं पे ਉਧਰ ਪਛੀ ਕਰੀ ਸੁਬੰਦਰ ਮੈਂ ਬਰਾਂਤ ਇਹ ਤਾਂ ਬਸ ਇਧਰੋਂ ਬਸ ਦੇਖਾਂ ਨਾ ওকে

nobody Especially. can be busier than you uh, i don't know about that i'm sure i know, that. How, busy, I know how busy you keep uh, but sorry. activity sarakama time at least that's good yes, yes and we have to be very happy with that right? yes 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 you but i'm fine good 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 very good મેં જીતુભાઈ જર્મની કીધું કે હું એટલાન્ટા આવું છું ત્યારે મેં એમને કીધું કે હું ટ્રાય કરીશ સેટલન્ટ આવવાની તો કેમ નહી આવ્યા કોઈ રીતે જ નહોતું ઇફ યુ વોન્ટેડ ટુ ઇફ 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 ધેર ઇસ અ વિલ ધેર ઇસ અ વે વાત છે કે નિત જીતુભાઈ બરાબર જ

જો મારું મારું ચાલે તો તો હું સાજેથી જાઉં પણ મારું ઘણી વાર ચાલતું નથી તમને ખબર છે ને આઈ નચ્છાવ દો જી ગઈકાલે જીતુભાઈ કીધું યસ ધેર ઇઝ અ ટ્રુ જીતુભાઈ સાચી વાત છે લે બંધ કરી કેટલા સો ઇન વી

Somebody has to do this some dirty work, right? Right. Somebody yeah. has to do the dirty work. <laughs> <laughs> yes, yes. yes. we oh, yeah. Yeah. Hello, Narendra. Hello. Hi Narendra. Hi Anu. How are you? Well, sir, yeah. we we are making a proposition that you move to Atlanta. Yeah, I already said that. Oh, you already you said, said that?

પ્રણામ જીતેન્દ્રભાઈ ગયું થઈ કરું છું બધાને પ્રણામ આજના સ્વાધ્યાય નો પ્રારંભ મંગલાચરણથી કરીશું મંગલાચરણ नमो अरिहन्ताणं नमो सेतां नमो आयरियाणं नमो उवच्छयाणम् नमो लोये सवसाणम् एषो पञ्चनमोकारो स्वपावपणसनो मङ्गलानं च सवेसिं पढमं ह वै मङ्गलम् नमो, नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिनी पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे

अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया ज्याना नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ओकारबिन्दुसंयोक्तं नित्यं ध्यायन्ति योगिना કામદમ મોક્ષ ઓય નમો નમ શાશ્વતી આમબિલની ઓળીની આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ જેમણે આમબિલ તપથી આ ઓળીની આરાધના શરૂ કરી છે કરી રહ્યા છે તે બધા જ તપસ્વીઓ સાતામાં હશે આજે આંબિલની ઓળીનો છઠ્ઠો દિવસ છઠ્ઠા દિવસે આપણે સમ્યક દર્શન પદની આરાધના કરીએ છીએ નવ પદ એ દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયનો સમન્વય ત્રણેયનો સમાવેશ કરતો આ નવપદ જેને સિદ્ધ ચક્રની ઉપમા આપવામાં આવી છે સિદ્ધ ચક્ર દ્વારા જે આપણે મોક્ષ સુખ પ્રાપ્ત કરી શકીએ છે તે સિદ્ધ ચક્રની આરાધના કરવાનો આપણને અવસર મળે છે આપણા સૌનું પૂર્વનું પુણ્ય કે આપણને આવા ઉત્તમ પર્વો મળ્યા છે ઉત્તમ આરાધના કરવાનો અવસર મળે છે આ દિવસમાં આપણે ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ વિરચિત શ્રીપાલ રાજાના રાસનો પણ સ્વાધ્યાય કરીએ છીએ શ્રીપાલ રાજાના રાસમાં વિનય વિજયજી મહારાજ અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે શ્રીપાળ અને મહિલાના જીવન ચરિત્ર ની વાત કરી છે વિનય વિજય મહારાજની આ અંતિમ કૃતિ છે અંતિમ ગ્રંથ છે અધૂરો રહ્યો હતો તે અધુરા ગ્રંથની પૂર્ણાહુતિ મોહપાધ્યાય યશો વિજયજીએ કરી મોહપાધ્યાય યશો વિજયજી અનેક શાસ્ત્રોના જ્ઞાતા અને દર્શનોના જ્ઞાતા અને અનેક ગ્રંથોના રચયિતા એમણે વચન આપ્યું હતું કે વિનય વિજયજી મહારાજ આ ગ્રંથ રચ્યા રચતી વખતે અધૂરો રહી જશે તો એ ગ્રંથ ને હું પૂર્ણ કરીશ સિત્તચક્ર ની કથા સિદ્ધચક્ર નો મહિમા અને સિત્તચક્ર ની આરાધના આ રાસની અંદર આપણને બંને ઉપાધ્યાય મહારાજો એ કરી છે

પૂર્ણ થાય છે મનની અંદર જે વિચારો કર્યા હોય મનની અંદર જે આપણે ભાવના ભાવી હોય તે તમામ પરિપૂર્ણ થાય છે દુઃખ હરે દુઃખો આવે તો તેના દુખોનો અંત થાય છે વંદુ વારંવાર ઉપાધ્યાય મહારાજો જેવા બંને ઉપાધ્યાયો આ ગ્રંથની અંદર સિદ્ધ ચક્રનો મહિમા આવા શબ્દો દ્વારા અનેક જગ્યાએ કરે છે કે સિદ્ધ ચક્રને હું વારંવાર નમસ્કાર કરું છું શ્રીપાળની કથામાં શ્રીપાળના જીવનની અંદર નાનપણથી જ જુદા જુદા પ્રસંગોએ દુઃખ દુખ મરણાંત કષ્ટ આવીને ઉભા રહે છે પણ એ દુઃખોની સામે એ જજુમી શક્યા દુઃખોને પણ પાર કરી શક્યા એનું મૂળ કારણ હતું સિદ્ધ ચક્ર ની આરાધના કરી હતી જ્યારે પોતાની પોતાના પુરુષાર્થને સિદ્ધ કરવા માટે અને પોતાના પુરુષાર્થથી પ્રસિદ્ધિ પામવા માટે એ યાત્રા એ નીકળે છે ત્યારે અને જે એને જે વાત કરે છે એ કહે છે કે દુઃખ પડે તો ગભરાશો નહીં નવપતજી ભગવાનનું નામ લેજો જ્યારે તમે પરદેશ જાઓ છો ત્યારે અજાણ્યા પ્રદેશોની અંદર પરિભ્રમણ કરશો ત્યારે ડગલે ને પગલે વિચિત્ર અનુભવો અને દુઃખોનો સામનો કરવાનો પ્રસંગ આવીને રહેશે ત્યારે ગભરાતા નહીં નવપતજી નું નામ લેજો માતાએ એને પાંચ સંકલ્પ લેવાનું કહ્યું છે શિખામણ રૂપે કે જીવ માત્ર પ્રત્યે પ્રેમ રાખવો વિનય વિજય મહારાજે શ્રીપાળ મહારાજાની માતા દ્વારા જે નિર્ણયો લેવડાવવાની જે સંકલ્પ લેવાની વાત કરે છે એમાં એક શ્રાવકે એક ગૃહસ્તે પોતાના જીવનની અંદર કેવા કેવા નિયમો લેવા જોઈએ અને પોતાના જીવનને કેવી રીતે સુખી બનાવી શકાય તેનો અહીંયા આપણને ઉપદેશ આપ્યો છે કે જીવ માત્ર પ્રત્યે પ્રેમ રાખવો જૈન ધર્મ અહિંસાનો ધર્મ છે શ્રમણ ભગવાન મહાવીરના આવતીકાલે એમનો જન્મ કલ્યાણક છે શ્રમણ ભગવાન મહાવીરે જે આપણને ઉપદેશ આપ્યો છે તેમાં મુખ્ય ઉપદેશ ત્રણ બાબતોનો આપ્યો છે અહિંસા અપરિગ્રહ અને અનેકાંતવાદ અહિંસા અને અપરિગ્રહ એ આચારને લગતા સિદ્ધાંતો છે અને અનેકાંતવાદ એ વિચાર કેવી રીતે કરવો જે વિચાર કરવાની રીત પદ્ધતિ ચિંતન કરવાની પદ્ધતિ શીખવતો મોટો સિદ્ધાંત છે અહીંયા જીવ માત્ર પ્રત્યે પ્રેમ રાખવાનો ઉપદેશ પ્રેમ રાખવાની વાત માતા દ્વારા શ્રીપાળને કહે છે બીજું કહું કે જેવું હોય તેવું કહે છે જ્યારે તું પરદેશ જાય છે ત્યારે તારે જે ઘટનાઓ અને તને જે જેવું લાગ્યું હોય તેવું તું નિડરતા પૂર્વક કહે છે પારકાની ચીજ એ વગર આપે લેવી નહીં આ આપે છે ત્રીજો સંકલ્પ છે ચોથો સંકલ્પ લેવરાવે છે કે પરસ્ત્રી સામે જોવું નહીં અને પાંચમો છે જોઈએ તેનાથી વધુ સંગરવું નહીં આ પાંચ નિયમો જો આ પાંચ નિયમો વિશે આપણે વધુ ઊંડું ચિંતન કરીએ તો એમાં અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતોની જ વાત કરી છે જીવ માત્ર પ્રત્યે પ્રેમ રાખવો એટલે અહિંસા છે જેવું હોય તેવું કહેવું એટલે સત્ય છે પારકાની ચીજ વગર આપીએ લેવી નહીં એટલે અદત્તા અચૌર્ય વ્રત છે પરસ્ત્રી સામે જોવું નહીં એટલે બ્રહ્મચર્ય વ્રત છે અને જોઈએ તેનાથી વધુ સંગરવું નહીં તે અપરિગ્રહ વ્રત છે આનો પણ સંક્ષેપ આધુનિક વિદ્વાનોએ કર્યો કે આ બધાને જો સંક્ષેપમાં આપણે કહેવું હોય તો અહિંસા અપરિગ્રહ અને આ ત્રણ સિદ્ધાંતોને સમજીએ તો આપણે જૈન દર્શનને સમજવા માટે સક્ષમ બની શકીએ શ્રીપાળના જીવનની જે ઘટનાઓ એમાં જે જે પ્રસંગો આવ્યા છે એ પ્રસંગોની અંદર શ્રીપાળ પોતાના પરાક્રમ દ્વારા દરેક વખતે વિજય બને છે એ વિજય બનવા પાછળ એનું જે મુખ્ય પરિબળ છે જે મુખ્ય એની અંદર ભાગ ભજાવનારું પરિબળ છે એ એની સિદ્ધચક્ર પ્રત્યેની નવપતજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા છે જે એને કહ્યું હતું કે ગમે તેવું થાય પણ મહારાજ અને ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ આ આખી કથાની અંદર એક બીજો પ્રસંગ જેમ શરૂઆતની અંદર ધર્મ માર્ગે લઈ આવવામાં મુનિચંદ્ર સુરી મહારાજે શ્રીપાળ અને મહિનાને ઉપદેશ આપ્યો હતો તેવો જ એક ઉપદેશ હવે અજીત સેન નામના મુનિ દ્વારા આપણને જણાવે છે અજીત સેન મુનિ આ શ્રીપાળને કહે છે કે જિનેશ્વર ભગવાનની વાણી બહુ પુણ્ય કર્યું હોય તો મળે જિનેશ્વર ભગવાનની વાણી આપણને પ્રાપ્ત થઈ છે અને દિનેશ્વર ભગવાનની વાણીનો મુખ્ય ઉપદેશ અથવા મુખ્ય કેન્દ્ર બિંદુ છે દયા કરુણા અહિંસા મૈત્રી આ એનો મુખ્ય ધર્મ છે આવા પ્રકારના આચરણ કરવાથી આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીએ છીએ પરમાત્માની વાણી પાપ અને સંતાપને હરનારી છે દરેક જીવ પાપ અને સંતાપથી મુક્ત થવા ઈચ્છે છે તો એનો અહીંયા ઉપાય દર્શાવ્યો કે ભગવાનની વાણી સાંભળવાથી પાપો નષ્ટ થાય છે સંતાપ દૂર થાય છે સંસાર સમુદ્રને પાર કરનારી આ વાણી છે અને દુર્ગતિને નિવારક દૂર કરે છે વાણીની મહત્તા અજીત મુનિ શ્રીપાલ જીવનની અંદર સંવેગ પાળવાની વાત કરે છે સંવેગ એટલે વૈરાગ્ય ભાવ અંદરથી સંસારના ભોગો પ્રત્યેનો આપણા મનની અંદર વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થવો જોઈએ એટલે શ્રીપાળને કહે છે કે સંવેગ ગુણ પાળજો તમે મોહ ત્યાગથી જ મોક્ષ મળશે મનુષ્ય ભાવ અત્યંત દુર્લભ છે આજે સવારના પ્રવચનની અંદર પણ મનુષ્ય ભાવની દુર્લભતાની વાત કરી હતી પરમાત્માએ એમના અંતિમ ઉપદેશમાં પણ મનુષ્ય ભાવની દુર્લભતા કહી છે મનુષ્ય ભવની દુર્લભતા માટે જુદા જુદા દ્રષ્ટાંતો આપ્યા છે એ જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા મનુષ્ય ભવ અત્યંત દુર્લભ છે અનેક ભાવોની પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે મનુષ્ય ભવ મળે છે શ્રીમદજીએ અમૂલ્ય તત્વ વિચારમાં આનો સરસ શબ્દાવલીમાં કહ્યું છે કે બહુ પુણ્ય કેરા પૂંજ થી પુણ્ય કેરા થી ઘણા બધા પુણ્ય કર્યા હોય અને એનો પુંજ એટલે ઢગલો એની રાશિ ભેગી થાય ત્યારે મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે આવો મહામૂલો મનુષ્ય ભવ મળ્યા પછી પ્રમાદ કરવો ઘટે નહીં પ્રમાદ કરવાથી મનુષ્ય ભવ હારી જવાય છે બાબતો દુર્લભ છે મનુષ્ય ભવ મળ્યા પછી પણ દેવ પ્રાપ્ત થવા એટલે કે અરિહંત અને સિદ્ધ જેવા દેવ પ્રાપ્ત થવા એ પણ ઘણું દુર્લભ છે આ જગતની અંદર અબજો લોકો છે પણ વિતરાગ પરમાત્મા અને સિદ્ધ ભગવંત કેટલાને પ્રાપ્ત થયા છે જૈનોની સંખ્યા કેટલી આખા વિશ્વની અંદર કુલ મળીને જો આપણે એની ગણતરી કરીએ તો સમગ્ર માનવની જે સંખ્યા વર્તમાનમાં વર્તમાન જગતની અંદર જેટલી થાય તેની સામે તો સાવ અલ્પ છે એ અલ્પ વ્યક્તિઓમાં આપણને પરમાત્માની ઓળખ થઈ છે પરમાત્મા સાંભળ્યા છે પ્રાપ્ત થયા છે ભગવંતે ભાખેલો ધર્મ સમજવાનો અવસર મળ્યો છે તે પણ એનાથી દુર્લભ છે એનાથી પણ દુર્લભ છે કે એમનો આપણને એ વાણી સાંભળ્યા પછી વાણીમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી

તો ગુરુ ભગવંતો દ્વારા જે ધર્મ સમજવા મળ્યો છે તેમાં ગુરુ એનો ઉપકાર આપણા ઉપર ઘણો મોટો છે અને એટલે ચિંતકો કહે છે કે ગુરુ ન મળ્યા હોત તો શું થયું હોત તત જો ન મળ્યા હોત તો શું થાત ગુરુ ન મળ્યા હોત તો આપણને ધર્મ જે સ્વરૂપે આજે જાણવા અને સમજવા મળ્યો છે તે સ્વરૂપે અને સમજવા ન મળ્યો બે દિવસ પહેલા પ્રશ્ન પૂછાયો હતો સભામાંથી ઓનલાઈન કે આપણને ગુરુ કેવી રીતે મળે અને ગુરુ મેળવ કેવી રીતે મળી જાય શાસ્ત્રકારોએ તો ગુરુની પરખ કરવાનું પણ કહ્યું છે કે તમે ગુરુ

નદીમાં કે સમુદ્રમાં મૂકો તે ડૂબી જાય એની અંદર બેઠેલા પણ ડૂબે એવી રીતે ગુરુ પણ કેટલાક એવા હોય કે જે જેનો સંગ કરવાથી એ પોતે તો સંસાર સમુદ્રની અંદર ડૂબે પણ આપણને પણ ડૂબાડે મોપાધ્યાય યશો વિજયજી નું સવાસો ગાથાનું સ્થવન છે જેમાં સિમંદર સ્વામીની વિનંતી સ્વરૂપ એ સ્તવનની પહેલી ઢાળમાં કહ્યું છે કે કુગુરુની વાસના પાસમાં પેરે જે જે પડ્યા કે આ છે તે કુગુરુની વાસના ના પાસમાં જે પડે છે તે આ સંસારની અંદર ડૂબે છે એટલે ગુરુના બે ભેદ પાડ્યા કુગુરુ અને સુગુરુ જે ગુરુ વાસનાઓથી ભરેલા છે જે ગુરુઓ લોવા ગુરુઓ નાવ જેવા છે અથવા લોઢાની નાવ જેવા છે કે જે પોતે ડૂબે છે બીજાને પણ ડુબાડે છે બીજા પ્રકારના ગુરુ માટે ઉપમા આપી છે પીપળના પાન જેવા ગુરુ પીપળનું પાન નદીમાં પડે તો એ પોતે તરી જાય પણ જો કોઈ એના આશરે તરવાની વાત કરે તો એ તરી શકે નહીં પોતે પીપળાનું પાન નદીમાં પડ્યું હોય તો પોતે તરી જાય પણ બીજા એના આધારે તરી શકે નહીં અને ત્રીજા ગુરુ એટલે લાકડાની નાવ સમાન જે પોતે તરે અને બીજાને પણ તારે લાકડાની નાવ નદીની અંદર અને સમુદ્રની અંદર સડસડાટ વહી જાય એક કિનારેથી બીજા કિનારે પહોંચે એવા કેટલાક ગુરુઓ છે કે જે એક સમુદ્રના સંસાર રૂપી સમુદ્રના એક કિનારેથી બીજા કિનારે પહોંચાડે અહિયાં અજીત સેન મુનિ શ્રીપાળ રાજાને ઉપદેશ આપી રહ્યા છે અને કહે છે કે ગુરુ સુ ગુરુની પસંદગી જીવનની અંદર ખૂબ જ અગત્યની છે જે બની શકે એના માટેના કેટલાક લક્ષણો પણ એમણે જણાવ્યા કે નિર્લોભી ગુરુ કેવા હોવા જોઈએ લોભ ન હોવો જોઈએ લોભ રહિત હોવા જોઈએ નિરઅભિમાની અભિમાન ન હોવું જોઈએ નિષ્ક્રોધી એટલે કે ક્રોધ પણ ન હોવો જોઈએ માયાથી મુક્ત હોય પરોપકારી હોય એવા ગુરુ અંદર મળવા મુશ્કેલ છે પણ શિષ્ય જો પોતાના મનની અંદર સંકલ્પ કરે અને એની અંદર તાલાવેલી હોય તો આવા ગુરુ એને પ્રાપ્ત થઈ શકે છે ગુણહીન લોકોનો આ સંસારમાં તોટો નથી પણ ગુણવાન એવા ગુરુઓનો આપણને બહુ ઓછો સંપર્ક પણ છે બહુ ઓછા સંખ્યામાં પણ બહુ ઓછા છે પણ એ જો આપણે મનની અંદર એક સંકલ્પ કરી દઈએ કે આપણે આપણા જીવનની અંદર સદગુરુને પ્રાપ્ત કરવા છે જે મને સાચા માર્ગ સાચો માર્ગ દેખાડે અને મને તરવા માટેના સંપૂર્ણ માર્ગદર્શન દ્વારા મારા જીવનને પાર પાડે આવા ગુરુઓ જો આપણને મળી જાય તો આપણું જીવન સાર્થક થઈ જાય સેન કહે છે કે આવા ગુરુઓ દ્વારા અનેક લોકો તરી ગયા છે અહિયાં એક નાનકડી વાત બહુ માર્મિક વાત છે સિદ્ધસેન દિવાકર સુરીની વાત છે સિદ્ધસેન દિવાકર સુરી શાસન પ્રભાવક મુનિઓમાં જીન શાસનના કેટલાય ગંભીર તત્વોને એમણે બહુ સરળતાથી સમજાવ્યા ખાસ કરીને અનેકાંતવાદનો સિદ્ધાંત એમણે જે સ્પષ્ટતાથી આપણને સમજાવ્યો છે અને તેથી જ આજના વિદ્વાનો એમને અનેકાંતવાદના પિતા એટલે કે અનેકાંતવાદના સિદ્ધાંતને બહુ સ્પષ્ટ રીતે જે તીર્થશંકર પરમાત્માએ આગમોમાં ગંભીર રીતે રજૂ કર્યો હતો તે સિદ્ધાંતને એમણે ખૂબ સારી રીતે રજૂ કર્યો અને સન્મતિ તર્ક નામનો ગ્રંથ આપણને આપ્યો આ સિદ્ધસેન દિવાકર સુરીની વિદ્વત્તાથી રાજા ખૂબ અંજાઈ ગયા છે અને રાજાએ એને બહુ મોટું સન્માન આપ્યું છે રાજાએ એને કહ્યું છે કે આ પ્રવુ જ મારી રાજસભામાં આવો અને મને માર્ગદર્શન આપો રાજાના આ પ્રકારના સન્માનથી આ ત્યાગી અને વૈરાગી એવા ગુરુને ધીરે ધીરે અહંકાર આવવા માંડ્યો આ ઘટના એટલી અદભુત અને માર્મિક છે કે આપણને ગુરુ કેવી રીતે મદદ કરતા હોય છે ગુરુ કેવી રીતે આપણા જીવનને સાચવતા હોય છે એ જણાવે છે આ સિદ્ધસેનને જ્યારે રાજા તરફથી સન્માન મળવા માંડ્યું એટલે અહંકાર આવવા માંડ્યો લોકોએ જોયું કે આવા મહાન ગુરુ છે એટલે કે

તમારી વાહ કરશે અને આ વાત એમને ગમી ગઈ એટલે રોજ રાજસભામાં પાલખીમાં બેસીને જાય છે આ વાતની ખબર ગુરુને પડી ગુરુ બીજી જગ્યાએ હતા બીજા ગામમાં હતા એમને ખબર પડી કે હવે સિદ્ધ સેન તો રોજ પાલખીમાં બેસીને રાજસભામાં જાય છે સાધુનું જીવન તો પરોપકારી હોય જ અને પરોપકાર માટે રાજસભામાં જતા હોય તો કોઈ દોષ નથી પણ રાજસભામાં જવા માટે જો પાલખીનો ઉપયોગ કરે તો એ જરાય ઉચિત નથી સાધુ એ તો ચાલીને જૈણા પૂર્વક કોઈ જીવની હિંસા ન થાય જાણીને કોઈ જીવની હિંસા ના થાય એટલે વાચકવરે ઉમા સ્વાતીજી કહે છે અહિંસાની વ્યાખ્યા કરતા કે પ્રમત્ત યોગાત કાય વ્યપર હિંસા પ્રમાદના યોગથી કોઈ પણ જીવની હત્યા કરવી તે હિંસા છે પ્રમાદનો ત્યાગ કરીને જો જીવન જીવવાનું હોય અને અહિંસાનું પાલન કરવાનું હોય તો પગે ચાલીને જ જવું પડે તો જ અપ્રમત્ત દશા રહે લોકોના પગે ચાલીને એની ઉંચકેલી પાલખીમાં બેસીને જવાનું હોય તો લોકો જૈણાપૂર્વક ચાલતા ન હોય એટલે એને પાલખીમાં બેસીને જવું એ સાધુતાને શોભતું નથી એ વાત ગુરુને મનમાં આવી એટલે ગુરુએ એક દિવસ નક્કી કર્યું કે આ મારા શિષ્યને મારે કેવી રીતે ઉપદેશ આપવો એમણે નક્કી કર્યું કે એક દિવસ હું એની પાલખી ઊંચકીશ પાલખી ચાર જણ ઊંચકી રહ્યા હતા એક જણને એમણે એ તે નગરમાં પહોંચી ગયા છે નગરમાં પહોંચીને પાલખી ઉંચકનારને ઇશારો કર્યો છે કે તું ઊંચકી છે ઊંચીને જઈ ઊંચકીને જઈ રહ્યા છે પેલા ત્રણ જણ તો અનુભવી હતા એટલે બરાબર એમને પાલખી ઊંચકતા આવડતું હતું પણ આ ગુરુ નવા નવા હતા એમના ખભા ઉપર લઈને એ પાલખી લઈને જતા હોય છે એટલે વારા ઘડીએ પેલી પાલખી હાલક ડોલક થવા લાગી એટલે સિદ્ધસેવાકરિએ જે નવો માણસ એ તો ઉપર બેઠા છે એટલે એમને ખબર નથી કે કોણ છે એટલે એમણે એમ પૂછ્યું કે તમને ખભે કંઈ થયું છે કંઈ દુખે છે કિમ બાધતે તવસ્કંદ સ્કંદ એટલે ખભો કે કેમ આજે તમારો ખભો દુખે છે એટલા માટે બરાબર નથી ચાલતા કેમ હાલોક ડોલોક થાય છે તો કે છે કે તમને ઊંચકવાથી મને દુઃખ નથી થતું પણ તમે જે બાધતે પ્રયોગ કર્યો છે એ બાધતે પ્રયોગ ન હોવો જોઈએ બાધતી પ્રયોગ હોવો જોઈએ ન બાધતે તવ સ્કંદ ભાર વહની કિંતુ મને આ તમે જે પ્રયોગ કર્યો એનાથી મને

ગુરુને પગે લાગ્યા એમને તરત જ પોતાની ભૂલ સ્વીકારી અને નક્કી કર્યું કે આજ પછી ક્યારેય હું પાલખીમાં બેસીને રાજસભામાં નહીં જાઉં આ ગુરુનું બહુ મોટું આપણા ઉપર પ્રદાન હોય છે ગુરુ આપણા માટે કેવી કેવી રીતે આપણા દોષોને બતાવે છે કેવી રીતે આપણા જીવનને સંવારે છે કેવી રીતે આપણા જીવનને સુધારે છે તે વાત કહી અને આવા ગુરુ ભગવંતોએ જે શાસ્ત્રો રચ્યા છે તે શાસ્ત્રો દ્વારા આપણા જીવનની અંદર જાગૃતિ આવે છે શાસ્ત્રમાં ગુરુ મહારાજ કહ્યું કે આ આરાધકે સાધકે તેર પ્રકારના દોષોથી બચવું જોઈએ જેને જેને સાધના કરવી છે એની સામે તેર પ્રકારના દોષો આવતા હોય છે એ તેર દોષો સમજવાના છે અને જો એ સજાગ થઈ જાય તો એની સાધના સઘન બને છે એક વર્ષ દરમિયાન શાસ્ત્રકારોએ જે જે જાત જાતના અનુષ્ઠાનોની સાધના કરવાનું કહ્યું છે એની પાછળનું કારણ એક જ છે કે આપણે અંદર ધર્મ ભાવના આપણી અંદર તત્વ ચિંતન આપણી અંદર જીવનની જે મહત્તા છે એ મહત્તાનો સતત આપણને બોધ થતો રહે વર્ષની અંદર અનેક પર્વો આવે વર્ષની અંદર અનેક કલ્યાણકના દિવસો આવે ચોવીસે તીર્થંકર ભગવાનના જીવન જે પંચ કલ્યાણક પાંચ કલ્યાણક છે તે પાંચ કલ્યાણકોના દિવસો પણ આવે એ ઉપરાંત તિથિની એટલે પર્વ તિથિની વાત કરી પર્વતિથિ એટલે કે જે દિવસોની અંદર આપણે જે રોજિંદુ જીવન જીવીએ છીએ તેના કરતાં કંઈક જુદું જીવન જીવીએ એટલે જ એનું નામ પર્વતીથી રાખ્યું છે તિથિ એકમ બીજ ત્રીજ એ વગેરે તિથિ છે પણ વચ્ચે વચ્ચે પર્વ તિથિનું વિધાન કર્યું દરેક ત્રીજા દિવસે પર્વતીથી તરીકે શાસ્ત્રકારોએ વિધાન કરેલું છે બીજ પછી પાંચમ પાંચમ પછી આઠમ આઠમ પછી પછી ચૌદ વિશેષ આરાધના કરીએ કઈક વિશેષ તપશ્ચર્યા કરીએ એ વાત આ પર્વતિથીઓ દ્વારા કહી પણ પર્વતિથીઓને પણ આપણે ભૂલી જઈએ છીએ કલ્યાણકના દિવસોને પણ ભૂલી જઈએ છીએ અને પર્વના દિવસોને પણ ભૂલી જઈએ છે એનું કારણ આજે તેર પ્રકારના અવરોધો આપણને પીડે છે રોકે છે આપણી સાધનામાં બાધક બને છે એ તેર અવરોધોને સમજવાની વાત આ અચિત સેન મુનિ શ્રીપાળ રાજાને કહે છે કે તમારો તમારા જેવો ઉત્તમ આત્મા કે જેને અનુકૂળતાઓ મળી છે અને શક્તિ મળી છે શ્રીપાળ મહારાજા જ્યારે ઘર છોડીને પરાક્રમ માટે ધન કમાવા માટે નીકળે છે ત્યારે તેની પાસે કશું જ નહોતું શૂન્ય હતું ઘરેથી નીકળે છે ત્યારે પૈસા પણ પરાક્રમ હતો માથે સિદ્ધચક્ર ભગવંત હતા મનની અંદર નવપતિ પ્રત્યે અખૂટ અતૂટ શ્રદ્ધા હતી આવી શ્રદ્ધા લઈને નીકળેલો આ શ્રાવક જ્યારે પોતાના પરાક્રમની અંદર આગળ વધે છે અંદર પહોંચે છે ત્યારે એક જ વાત છે કે મારી સાથે નવપદજી છે મારા મનની અંદર સિદ્ધ ચક્ર છે તો મારો વિજય જ થશે એ વિજય પ્રાપ્ત કરતા જાય છે કે જ્યારે જ્યારે કષ્ટો આવ્યા છે ત્યારે ત્યારે પણ એ કોઈના ઉપર બ્લેમ નથી કરતા કોઈના ઉપર આક્ષેપ નથી કરતા પણ એ વખતે પણ આરાધનામાં વધુ ઊંડા ઉતરીને પોતાના દૂર કરે છે પહેલો જે અવરોધક પરિબળ છે એ પ્રમાદ છે પ્રમાદ આપણને પીડે છે ધર્મ આરાધકને પ્રમાદથી મુક્ત થવું જોઈએ પ્રમાદ છોડવો જોઈએ પ્રમાદ એટલે આળસ એવો આપણે સામાન્ય અર્થ કરીએ છીએ કે આપણને આરાધના કરવી હોય ત્યારે આળસ આવીને ઊભી રહે છે આળસ આપણને કહે છે કે હજુ એટલું શું મોડું થઈ ગયું છે એટલી બધી ઉતાવળ શેની છે આજે નહીં આપણે કાલે પણ આરાધના કરી શકીશું હજુ તો અત્યારે ચૈત્ર મહિનાની ઓળી ચાલે છે આશો મહિનાની પણ ઓળી આવવાની છે આ ગ્રંથની અંદર શ્રીપાળ મહારાજાના રાસની અંદર એટલે શ્રીપાળ મહિનાના રાસની અંદર ખુદ વિનય વિજય મહારાજે પણ કહ્યું છે કે જેણે ઓળીની આરાધના કરવી હોય એને આસો મહિનાની ઓળીથી આરાધના કરવી જોઈએ એટલે આપણું મન શું વિચારે કે ચૈત્ર મહિનાની ઓળી કઈ અત્યારથી આપણે કરીને આ ઓળીની આરાધના કરવી નથી આસો મહિનાથી કરીશું નવ ઓળીની વાત કરી એક્યાસી આમ બિલ કરવાની વાત કરી કરીએ કરતી વખતે નવપતજીના જાપ કરવાની વાત કરી એટલે આપણે કહીએ કે ભાઈ મારે તો વિધિ સહિત આમબિલની આરાધના શરૂ કરવી છે એટલે આસો મહિનાથી આંબિલની ઓળી કરીશ આસો મહિનો આવે એટલે આપણા મનની અંદર ફરી પેલો પ્રમાદ ઊભો થઈને આપણને કહીએ કે ભાઈ એટલી બધી ઉતાવળ શું છે હજુ તો ઘણું લાંબુ જીવવાનું છે હજુ આટલી બધી ઉતાવળ કરીને આ ઓળીની આરાધના કરવી નથી આપણે એકાદ બે આમબિલ કરીશું આમ કરતા કરતા જે પ્રમાદ એ સૌથી મોટો અવરોધક પરિબળ છે એને જીતવાનો છે કે પ્રમાદ એ આપણને વિસ્મૃતિ કરાવે છે પ્રમાદ આપણને આત્મદશામાં લઈ જવામાં બાધક બને છે એટલે પહેલો આપણા આપણા સાધનામાં બાધક બનનારું જે તત્વ છે એ પ્રમાદ છે બીજી વાત કરે છે મોહ આપણે આરાધના કરવામાં આ મોહ પણ નડે છે મોહ છે મોહ વિશે આપણે જૈન ધર્મની અંદર ઘણું બધું કહ્યું છે આપણે એને રાગ અને દ્વેષ કહીએ છીએ મોહ માટે આપણે એમ કહીએ છીએ કે આ મોહનીય કર્મ એ મોહ છે મોહનીય કર્મનો વિસ્તાર પણ આપણે જાણીએ છીએ કે ક્રોધ માન માયા અને લોભ ઉત્પન્ન થાય છે અને દ્વેષથી ક્રોધ અને માન ઉત્પન્ન થાય છે આ આપણે જાણીએ છીએ કે ક્રોધ માન માયા અને લોભ એ રાગના અને દ્વેષના

પણ ક્રોધ માન માયા અને લોભથી આપણે બચી શકતા નથી અથવા બચવા માંગતા નથી અથવા આપણે એમ કહીએ છીએ કે આ થાય એમાં વાંધો નહીં આપણે પછી પ્રાયશ્ચિત કરી લઈશું યુદ્ધ પાંચ પાંડવો જ્યારે વનવાસ સેવી રહ્યા હોય છે ત્યારે એમને તરસ લાગી છે પાંડવો તરસ્યા થયા છે પાણી શોધી રહ્યા છે પાણી સુતા સુતા એક તળાવ મળ્યું છે એ તળાવમાંથી પાણી લેવા જાય છે ત્યારે તળાવનો અધિષ્ઠા એક દેવ યક્ષ જાગી જાય છે અને કહે છે કે ભાઈ પહેલા મારા પ્રશ્નોના જવાબો આપો ત્યાર પછી તમને પાણી પીવા દઈશ અને પ્રશ્નના જવાબો જો ખોટા હશે તો તમે મરી જશો તમારું મૃત્યુ થઈ જશે પહેલા જે પાંડવ ગયો એણે યમના પ્રશ્નના યક્ષના પ્રશ્નના જવાબ આપી ન શક્યો એનું ત્યાં મૃત્યુ થયું બીજા પાંડવ જાય છે એ પણ જવાબ નથી આપી શકતા એનું પણ મૃત્યુ થાય છે આમ કરતા કરતા યુધિષ્ઠિર પહોંચે છે છેલ્લા પાંચમાં પાંડવ તરીકે યુધિષ્ઠિર જાય છે યક્ષના પ્રશ્નના બધા જ જવાબો આપે છેલ્લો પ્રશ્ન યક્ષ પૂછે છે કે આ સંસારનું સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સૌથી મોટામાં મોટું આશ્ચર્ય જો કોઈ હોય તો એ મનુષ્ય છે એટલે યક્ષ કહે છે કેવી રીતે મોટામાં મોટું આશ્ચર્ય તો કે જાણતા હોવા છતાં પણ આચરણ નથી કરતો એનાથી વધુ મોટું આશ્ચર્ય કશું જ ન હોય આપણે ઘણી બધી વસ્તુઓ જાણીએ છીએ પણ આપણે આચરતા નથી આપણને ઘણી બધી વસ્તુઓની ખબર છે પણ આપણે દરેક વખતે મોહના કારણે પ્રમાદના કારણે આપણને આચરણ કરવામાં ઘણો બધો વિલંબ થાય છે ત્રીજી ત્રીજું અવરોધક પરિબળ છે અવજ્ઞા આપણે ઘણી બધી વાર ઘણી બાબતોમાં બીજાની અવજ્ઞા કરીએ છે અને એ અવજ્ઞા કરવી એટલે એનો તિરસ્કાર કરવો એને પૂર્ણ સન્માન ના આપવું એની સાથે બરાબર બેસીને જ્ઞાન પ્રાપ્ત ન કરવું ભારતીય સંસ્કૃતિની અંદર આ અવજ્ઞાને સમજાવનારો એક બહુ અદભુત કિસ્સો છે અદભુત કિસ્સો એટલા માટે છે કે એમાં તત્વજ્ઞાનની વાત સમાઈ ગઈ છે એની અંદર આત્મજ્ઞાનની વાત એની અંદર રાજા અને બીજા લોકો જે વિચારી રહ્યા છે એ કેટલું ખોટું વિચારી રહ્યા છે એની વાત છે આ વાત છે અષ્ટાવક્ર મુનિની અષ્ટાવક્ર મુનિએ જે ગીતા રચી છે અષ્ટાવક્ર ગીતા એ અષ્ટાવક્ર ગીતાને મહાગીતા કહી છે જ્યારે ભગવદ્ ગીતા કરતા પણ વધુ મહાન ગીતા હોય તો એ અષ્ટાવક્ર ગીતા છે આ અષ્ટાવક્ર જન્મથી જ બહુ જ્ઞાની હતો બહુ જ્ઞાની એ અષ્ટાવક્ર હજુ જન્મ્યો ત્યારે એના પિતા હતા અને વેદ જ રોજ વેદનો પાઠ કરે એક દિવસ આ હજુ ગર્ભમાં છે અને પિતા વેદ પાઠ કરી રહ્યા છે એમાં એને ભૂલ કાઢી આ ભૂલ કાઢી ગર્ભમાં રહેલો અષ્ટાવક્ર પિતાના પાઠને કહે છે કે તમારો આ પાઠ ભૂલ ભરેલો છે નારાજ થાય છે ગુસ્સે થાય છે અને શ્રાપ આપે છે કે હજુ તો તું જન્મ્યો નથી અને મારી ભૂલો કાઢે છે એટલે તું જન્મીશ ત્યારે તારા આઠ અંગ વાંકા હશે તું આઠ જુદા જુદા અંગોથી એવો વક્ર હઈશ કે લોકો તને જોઈને હસશે જન્મ પામ્યો જયારે અષ્ટાવક્ર ત્યારે એના આઠ અંગો હતા આ એના એક ઘટના ઘટના મળી બીજી ત્યાં કોઈ એવો પંડિત આવે છે પંડિતનો શાસ્ત્રાર્થ ચાલે છે એના પિતાજી જવા તૈયાર થાય છે શાસ્ત્રાર્થ કરવા ત્યારે અષ્ટાવક્ર કહે છે કે પિતાજી તમે ન જાઓ હું જાઉં છું આ પંડિતને હું હરાવીને આવીશ એટલે પિતાજી કહે છે કે હજુ તો તું ચાલતા શીખ્યો નથી અને તું એવું કહે છે કે હું શાસ્ત્રાર્થ કરવા જાઉં હજુ તારે ઘણું બધું ભણવાનું બાકી છે હજુ તું શાસ્ત્રોનું અધ્યયન કર પછી તું શાસ્ત્રાર્થ માટે જજે થોડો સમય એ ઘરે રહે છે અને સમાચાર લેતા જાય છે કે રાજસભાની અંદર જે શાસ્ત્રાર્થ મારા પિતાજી પ્રમુખ આચાર્ય તરીકે શાસ્ત્રાર્થ કરી રહ્યા છે એની સ્થિતિ છે અને થોડા વખત પછી સમાચાર મળ્યા કે પિતાજી હારી રહ્યા છે શાસ્ત્રાર્થમાં મળે તેવી સ્થિતિ આવી ગઈ છે એટલે તરત જ અષ્ટાવક્ર જાય છે દ્વારપાલ રોકે છે એટલે અષ્ટાવક્ર કહે છે કે તમે કહો કે અષ્ટાવક્ર આવે છે અને રાજાજીને મળવું છે રાજાએ એને આવવાની પરમિશન આપી એને આવતો જોઈને રાજસભાની અંદર ઉપસ્થિત બધા પંડિતો હસવા લાગ્યા એટલે આ અષ્ટાવક્ર કહે છે કે આજે હું આ શાસ્ત્રાર્થની રાજસભામાં આવ્યો છું કે હું ચમારોની સભામાં આવ્યો છું એ મને સમજાતું નથી બધા પંડિતો હો હા કરવા માંડે છે કે આ આ નાના છોકરાની અંદર આ હિંમત કે અમને ચમાર કહી દીધા એટલે રાજાએ કીધું કે આવું કેમ કહો છો તમે ત્યારે આ અષ્ટાવક્ર કહે છે કે જોનારા છે આત્મતત્વને જોતા નથી જનક મહારાજાને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો કે આવું એક જ્ઞાની આજે રાજસભામાં ઉપસ્થિત થયો છે એટલે જે પંડિતોએ આની અવજ્ઞા કરી હતી એ અવજ્ઞા ત્યાં ખોટી ઠરી નાના છોકરામાં પણ મહાન જ્ઞાન હોઈ શકે અને આવા મહાન જ્ઞાની હોવાને કારણે જનક મહારાજાએ આ અષ્ટાવક્રને પોતાના ગુરુ બનાવ્યા અને એની પાસેથી અષ્ટાવક્ર ગીતા બન્યા આપણે ત્યાં પણ એક ભટ્ટી સુરી થઈ ગયા આ બપા ભટ્ટી સુરી આચાર્ય બહુ નાની ઉંમરના આચાર્ય દસ વર્ષની ઉંમર હશે આચાર્ય પદ મળી ગયું હતું રાજા 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 આમ નામનો હતો આમ્ર આમ્ર એ લગભગ આઠમી શતાબ્દીની વાત છે આમ્ર રાજા સુધી એની કીર્તિ ફેલાયેલી હતી આમ્ર રાજાને થયું કે હું ભટ્ટી સુરીને વંદન કરી આવું કે આવા એક મહાન શાસ્ત્રકાર જ્ઞાની મારે ત્યાં પધાર્યા હોય તો મારે એમને વંદન કરવા જવું જોઈએ વંદન કરવા જાય છે બહાર નાના રમી રહ્યા આચાર્ય એ કહ્યું કે ભટ્ટ સુરી ક્યાં છે તો કે અંદર પાટ ઉપર બિરાજમાન છે રાજા અંદર જાય છે અને આ બાળ સાધુ છે એ પાછલા દરવાજેથી જઈને પાટ ઉપર બેસી જાય છે રાજા કહે છે કે ક્યાં છે પટ્ટી સુરી તો કે હું પોતે જ બપ્પા પટ્ટી સુરી છું તો કે હમણે તો તમે બહાર રમતા હતા તો કે હું નહોતો રમતો મારી વય રમતી હતી મારી અવસ્થા રમી રહી હતી હું તો શાસ્ત્રાર્થની શાસ્ત્રની અંદર રમમાણ છું અવજ્ઞા કરવાથી આપણને આવા મહાન યોગી પાસેથી મહાન જ્ઞાની પાસેથી ઘણીવાર જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર ચૂકી દઈએ એટલે આપણો આ ત્રીજો જે દોષ છે ત્રીજી જે આપણો અવરોધક પરિબળ છે એ અવજ્ઞા છે ચોથો અવરોધક પરિબળ અભિમાન આપણે થોડું ભણ્યા હોઈએ થોડું જાણતા હોઈએ અને એમ માનવા લાગે કે બધું જ હું જાણું છું થોડુંક આપણે જાણતા હોઈએ અને એમ આપણને લાગે કે આ શ્રીપાળ મહારાજાની કથા તો રોજ સાંભળીએ છીએ એકની એક વાત સાંભળવાની શું એટલે આપણે અહંકારમાં આવી જઈએ અને અહંકાર આવે ત્યારે આપણે ઘણી બધી બાબતોથી ચૂકી જઈએ છીએ શ્રવણ ભગવાન મહાવીર જયારે વિચરણ કરતા હતા ત્યારે ગૌતમ ગણધર એમના પ્રથમ શિષ્ય છે ગૌતમ ગણધરે પરમાત્મા પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરી ત્રિપદી એટલે એ ત્રિપદી એમણે પ્રાપ્ત કરી અને ત્રિપદી પ્રાપ્ત કર્યા પછી માત્ર એક મુહૂર્તમાં મુહૂર્ત માત્ર એક મુર્ત મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી નાખી હવે દ્વાદશાંગીની રચના એટલે પોતે શ્રુતકેવલી જેટલું જ્ઞાન ધરાવતા હતા એ જ્ઞાન ધરાવતા હોવા છતાંય શ્રમણ ભગવાન મહાવીરની પરસદામાં એ જ્યારે ભગવાનનો ઉપદેશ સાંભળતા હોય ત્યારે અત્યંત વિનમ્ર ભાવે ખૂબ રસમય અને અત્યંત એમના એક એક શબ્દો સાંભળવા માટે એમના કાન તલસી રહ્યા હોય એવા જિજ્ઞાસુ ભાવથી એ સાંભળતા હતા અને એમને વિસ્મયથી જોતા હતા આવો વિનમ્ર ભાવ હોય તો આજે આપણે કહીએ છીએ કે ગૌતમ સ્વામી ગૌતમ નામે નવે નિધાન આપણે ગૌતમ સ્વામીનું નામ લઈએ અને આપણા દુઃખો દૂર થાય આવું ક્યારે બને કે આવા અહંકાર આદિ અભિમાન આદિ દોષોને દૂર કરી દીધા હોય તે પાંચમો દોષ આપણને અંદર ક્રોધ હોય તો ક્રોધ હોય ત્યારે પણ આપણે આરાધના અને સાધનાથી વંચિત રહી જઈએ છે ગુરુ આપણને કંઈક સમજાવતા હોય અને એ વખતે આપણને અચાનક ગુસ્સો આવી જાય કે આ વાત તો તમે કહી દીધી વારંવાર એકની એક વાત કેમ કહો છો આવું બધું કરીને જ્યારે ક્રોધ કરીએ તો ઘણી બધી વાતોમાં આપણે આરાધના ચૂકી જતા હોઈએ છીએ સાતમો દોષ કૃપણતા કૃપણતા એટલે કંજુસાય કંજુસાય એટલે આપણે જે આરાધના કરવાની અંદર કૃપણતા કરીએ ખર્ચ કરવાની અંદર કૃપણતા કરીએ બીજાને સહાય કરવાની અંદર કૃપણતા કરીએ તો આપણે આપણા જીવનની અંદર તત્વબોધ પ્રાપ્ત કરી શકતા નથી આઠમો સાતમો દોષ છે એ ભય અંદર ભય પડ્યો હોય ભય દરેકના જીવનની અંદર પડ્યો હોય છે એ ભયને જીતવા માટે જ તત્વનું શ્રવણ કરવાનું છે તત્વ બોધ કરવાનું છે આપણી અંદર જે ભય છે એ ભયને આપણે ચાર સંજ્ઞાઓની વાત કરીએ છીએ આહાર ભય મૈથુન અને પરિગ્રહ જેમ આહાર સંજ્ઞા આપણને પરેશાન કરે છે તેવી રીતે ભય સંજ્ઞા ભય નામની વૃત્તિ આપણને નુકસ દુઃખ પહોંચાડે છે આપણી અંદર ભય ક્યાંય ને ક્યાંય આપણા ખૂણાની અંદર આપણા મનના ખૂણાની અંદર એટલો ગાઢ રીતે પડ્યો હોય છે કે આપણે વિચાર કરીએ કે બેસીને પલઠા પલોઠીવાળીને હું સાધના કરીશ તો નીનો પ્રોબ્લેમ થઈ જશે મારું આ આરાધના કરીશ તો બીજા કામો રહી જશે બીજા કામો રહી જશે તો મને નુકસાન થશે આવા ભયના કારણે આપણે ઘણી બધી વાર આરાધનાથી ચૂકી જઈએ છે પણ જે નિર્ભય છે એ નિર્ભયતાની અંદર જ સાધનાનો સાચો ભાવ પડેલો છે આનંદ ગંજી મહારાજે આરાધક ભાવ માટે સાધના માટે જે ત્રીજા સંભવનાથ ભગવાનના સ્તવનની અંદર કહ્યું કે સંભવ દેવતે ધૂર સેવો લેવન ભેદ સેવન કારણ પહેલી ભૂમિકા અભય અદ્વેષ અખેદ એ સેવાની એટલે પરમાત્માની ભક્તિની પહેલી શરત છે અભય નિર્ભયતા અંદરથી નિર્ભય ભાવ પ્રગટ થવો જોઈએ અને નિર્ભયતા એ જ સાચી ભક્તિ તરફ આપણને લઈ જાય છે ભય પરિણામની હો ચંચળતા એમણે ભયની વ્યાખ્યા એટલે ડર નથી કર્યો પણ એમણે કહ્યું કે પરિણામોની ચંચળતા આપણા મનની અંદર જે પરિણામો છે ભાવો છે એની અંદર ચંચળતા ઉત્પન્ન થવી એ ભય છે અને ચંચળતાના કારણે આપણી આરાધના આપણે ચૂકી જઈએ છે એટલે સાતમો દોષ બતાવ્યો છે ભય છે આઠમો દોષ છે પ્રમાદ અહીંયા પ્રમાદનો અર્થ છે આત્માનું વિસ્મરણ જ્યારે જ્યારે આપણે આત્માનું વિસ્મરણ કરીએ છીએ ત્યારે ત્યારે આપણે નિશ્ચય નયની દ્રષ્ટિએ પ્રમાદમાં છીએ અને પ્રમાદ જ્યારે જ્યારે આ જાગૃત થાય છે ત્યારે આપણી આરાધના અટકી જાય છે શોક શોક આપણા જીવનની અંદર આપણા આરાધનાની અંદર બાધક બને છે અવરોધક બને છે સંસારની અંદર અનેક પ્રકારના પ્રસંગો આવે એમાં અનેક પ્રકારે શોક પણ થાય પણ શોકના પ્રસંગે ધર્મને ભૂલીને આપણે જીવન જીવવા લાગીએ તો ધર્મથી ચૂકી જઈએ એટલે શોક આપણો અવરોધક પરિબળ છે એને સમજીને એનાથી દૂર રહેવાનું અથવા એનાથી મુક્ત થવાની કોશિશ કરવી અજ્ઞાનતા એ પણ આપણી આરાધનાનું એક અવરોધક પરિબળ છે અજ્ઞાનતા વિશે આપણે સૌ ઘણું બધું જાણીએ છીએ વી કથા એટલે સંસારની અંદર જે કથાઓ આપણે કરીએ છીએ જે કથાઓનો આપણા જીવનની અંદર કોઈ વિશેષ ઉપયોગ નથી વિપરીત અસર થાય તેવી કથાઓને કથા કહી છે રાજકથા ભક્તકથા દેશકથા સ્ત્રીકથા કથા એ વિકથાઓ છે કુતુહલ આપણા મનની અંદર વારંવાર કુતુહલ થાય એ પણ આપણો અવરોધક પરિબળ છે અને વિષયોની આસક્તિ આપણા મનની અંદર વિષયો પ્રત્યેની જે આશક્તિ છે એ પણ આપણને અવરોધ કરાવે છે અને આવા કારણે આપણે ધર્મ એટલે આ તેર જે આપણને અવરોધક પરિબળો બતાવ્યા એ તેર અવરોધક પરિબળને કારણે આપણે આરાધના કરવામાં ઉણા ઉતરીએ છીએ એ સમયે જે સદગુરુ આપણને ધર્મ સમજાવતા હોય તે ધર્મ સાંભળવાનું આપણને મન ના થાય અને ધર્મ સાંભળવાનું મન ન થાય એટલે એમના વચનો આપણે સાંભળ્યા હોય તો પણ એની અંદર રુચિ પેદા નથી થતી અને રૂચિ પેદા ન થાય તો એની આરાધના કરવાનું મન ન થાય એટલે હંમેશા જેમને ખરેખર ધર્મ માર્ગે આગળ વધવું છે તેણે ધર્મ શ્રવણ કર્યા પછી ચિંતન કરવાનું છે કે મને આમાંથી શું બોધ મળ્યો ધર્મ સાંભળ્યા પછી ધર્મ શ્રવણ કર્યા પછી મારા જીવનની અંદર શું પરિવર્તન આવ્યું જો એ શ્રદ્ધાપૂર્વકની પ્રતીતિ ન હોય તો આપણે આ નિર્ણય નહીં કરી શકીએ કે શ્રવણ કર્યા પછી જીવનની અંદર કેવા પ્રકારનું પરિણામ આવ્યું આ જુદા જુદા જે અવરોધક પરિબળો કયા છે એ અવરોધક પરિબળો એના કેટલાક સામાન્ય નિયમોને આપણે એને તારવવાની કોશિશ કરીએ તો એ છે કે ધર્મ છે એ આપમતીથી ચાલતો નથી ધર્મ શાસ્ત્રમતીથી ધર્મ શાસ્ત્ર ગ્રંથોથી ચાલે છે આપણે થોડું જાણવા લાગે એટલે થી ધર્મ ચલાવવાની કોશિશ કરીએ છીએ અને આપમતી આપમતી એટલે સ્વચ્છંદ સ્વચ્છંદ થી જ્યારે આપણે ધર્મના માર્ગે આપણું પોતાનું ચલાવવા માંગીએ છીએ ત્યારે દોષ આવ્યા વગર રહેતો નથી એટલે નિસંદેહ થઈને જો આરાધના કરવી હોય શંકાઓ દૂર કરીને સમાધાન પ્રાપ્ત કરીને આરાધના કરવી હોય તો શાસ્ત્રને નજર સમક્ષ રાખવા જોઈએ એટલે સાધુઓ માટે વિજયજી એક બહુ સુંદર શબ્દ પ્રયોજે છે કે સાધુઓ શાસ્ત્ર ચક્ષુષ હોય છે સાધુઓ જે કાંઈ જુએ છે તે શાસ્ત્રની આંખોથી જુએ છે જ્યારે શાસ્ત્રની આંખોથી જોનાર વ્યક્તિ ચિંતન કરે છે ત્યારે એનામાં દોષ આવવાની શક્યતા ઘટી જાય છે એટલે જ્યારે આપણે શાસ્ત્રનું અધ્યયન કરીએ ત્યારે બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવું શ્રદ્ધાપૂર્વક એમાંથી બોધ મેળવવો આપણો અધ્યવસાય નિર્મળ રાખવો આત્મ પરિણતિ કેળવવી મન વચન અને કાયાની સ્થિરતા રાખવી અને ભાવના શુદ્ધ રાખવી શુદ્ધ ભાવનાથી ધર્મ સાંભળવો એ જ્યારે આપણે કરીએ ત્યારે આપણી અંદર ક્ષમા પ્રગટે છે આપણી અંદર નિરાભિમાનીતા આવે છે આપણે નિષ્કપટ જીવન જીવીએ છીએ આપણી અંદર તપ કરવાના સંસ્કારો પ્રગટે છે આપણે સત્યના માર્ગે ચાલીએ છીએ આપણી અંદર પવિત્રતા વધે છે આપણે અકિંચન બનીએ છીએ એટલે કે અપરિગ્રહી બનીએ છે અવરોધો દૂર કરવા જોઈએ શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ તેને જીવનમાં ઉતારવા જોઈએ આ કેટલીક બાબતો પૂર્વ ભૂમિકા રૂપે કહી હવે આરાધનાની ખૂબ ઊંડાણથી વાત અજીત સેન મહારાજ કરી રહ્યા છે આપણી પાસે સમય થવા આવ્યો છે એટલે એ વાત આપણે આવતીકાલે કરીશું કે આરાધના કેવી રીતે કરવી જોઈએ કથા શ્રીપાળ મહારાજાની આપણે ગૌણ કરી છે કારણ કે શ્રીપાળ મહારાજાની કથાની અંદર જે મુખ્ય તત્વ તો એ છે કે જ્યારે જ્યારે એમને દુઃખ આવ્યું ત્યારે ત્યારે એમણે પોતે સિદ્ધ ચક્રની આરાધના કરીને નવપદની આરાધના કરીને એ તમામ આપત્તિઓને દૂર કરી અને આપત્તિઓમાંથી મુક્ત થઈને સંપત્તિ પ્રાપ્ત કરી અપાર સંપત્તિ પ્રાપ્ત કરી પણ એ સંપત્તિમાં અટવાયા નથી એટલે આ જ અજીત સેન મહારાજ દ્વારા જે આરાધનાની બાબતો છે એ આરાધનાની બાબતો સમજ્યા પછી અજીત સેન મુનિને જે ગંભીર પ્રશ્ન પૂછવાના છે એની અંદર પણ ઘણી બધી બાબતો આપણને સ્પષ્ટ થવાની છે કે એવું તો એમણે શું કર્યું હતું કે બે વર્ષની ઉંમરે જે ઉંમરે હજુ એમણે જીવનની અંદર કોઈ પણ પાપ નહોતા કર્યા તો પણ એમને રાજ્યથી અળગા થવું પડ્યું ભાગવું પડ્યું એમણે એ સમયે એવું કોઈ દોષ કર્યો નહોતો પાપ સેવ્યું નહોતું કે એના શરીરે કોઢ આવીને વળગ્યો તો એની એ શ્રીપાળ મહારાજા કેવલી પાસે માંગી રહ્યા છે કે મને આ બધાનો ફોડ પાડો કે મેં એવા કેવા કેવા કર્મો કર્યા છે કર્યા હતા કે મારે આવા દોષોમાં આવા દુખોમાં ફસાવવું પડ્યું અને એવા કયા પુણ્ય કર્મો કર્યા હતા કે મને અપાર સંપત્તિ મળી મને મહિણા જેવી સુંદર અને ધાર્મિક એવી પત્ની મળી એણે મને સતત ધર્મ માર્ગે સ્થિર કર્યો અને ધર્મ માર્ગે આગળ વધવાની પ્રેરણા કરી તો એ કયું મારું પુણ્ય હતું એવો કયો ઋણાનો બંધ હતો કે આવું મને પત્ની રૂપે પાત્ર મળ્યું મને કેવા કર્મો કર્યા હતા કે મને આપ જેવા ગુરુઓ મળ્યા તો આ બધી બાબતો અને એ પણ કહે છે કે મને એવી કઈ મેં ભૂલો કરી હતી કે ધવલ શેઠ જેવો મિત્ર મળ્યો જે મિત્રએ મને મારી નાખવા સુધીની કોશિશ કરી અને છતાંય હું દરેક વખતે બચતો ગયો આ બધી બાબતોના પણ ખુલાસા આરાધનાની વાત કર્યા પછી આચાર્ય ભગવંત કરવાના છે તે વાત આપણે આવતીકાલે કરીશું અહીંયા આપણે અટકીએ છીએ કોઈને કંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછીશું પ્રણામ જીતુભાઈ હા બોલો મારે એક પ્રશ્ન એ છે કે આપે કહ્યું કે ગુરુની પરખ કરવી ખૂબ જરૂર છે પણ એટલી જ મુશ્કેલ પણ છે કેવી રીતે કરવી ગુરુની પરખ કારણ કે બાહ્ય અને આંતરિક જુદા પરિણામો હોય છે તો એમાંથી આપણે કઈ રીતે કરી શકીએ એની જરા સમજણ આપશે ટૂંકમાં જે ગુરુ આપણા આત્મહિતની વાત કરે જે ગુરુ આપણા જીવનની અંદર ધર્મ માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે માર્ગદર્શન આપે અને આપણને સતત એ માર્ગની પ્રેરણા કરતા રહે એ સદગુરુ છે જે આપણી પાસે એના સિવાયની અપેક્ષા રાખે એ આપણા માટે સદ્ગુરુ નથી આ એકદમ સામાન્ય સમજ છે આજે અને એક પ્રશ્ન અર્શિના ને પણ છે એક મિનિટ હજુ બાકી છે ઓકે સોક્રેટીસ જ્યારે આપણે સિકંદર જ્યારે ભારત આવવાના હતા આજે ત્યારે એના ગુરુને મળવા જાય છે આ સિકંદર એવું માનીને એ ગુરુને મળવા જાય છે કે મારી જેવો સમર્થ બીજો કોઈ છે નહીં આશીર્વાદ લેવા પણ જાય છે ત્યારે ગુરુ એને કહે છે કે ભાઈ તું પૂર્વના દેશો તરફ જઈ રહ્યો છે ભારત પણ જઈશ ભારત ઉપર વિજય પણ પ્રાપ્ત કરી લઈશ મારા માટે ત્યાંથી એક ગુરુને લેતો આવજે હવે ગુરુ શોધવાના હતા ને એને એમ થયું કે મારા જેવા સમ્રાટના ગુરુ એ કેટલા મહાન હોય અને છતાં પણ એક બીજા ગુરુની એ માગણી કરે છે તો એનો અર્થ એ થયો કે મારા ગુરુ કરતાં પણ કોઈ મોટા ગુરુઓ ભારત દેશની અંદર હોવા જોઈએ હવે આની શોધ કરવી એના માટે બહુ અઘરી હતી પણ એ જ્યારે ભારતથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એને સેનાપતિને કહું કે જાઓ તમે એક ગુરુને લઈ આવો સેનામાં સેનાપતિએ બીજા માણસોને પૂછ્યું કે અહીંયા કોઈ આવા ગુરુઓ મળી શકે તો કે હા અહીંયા એક ગુરુ છે એવા ગુરુ મેં ક્યાંય બીજે જોયા નથી સેનાપતિ એની પાસે જાય છે પેલા ગુરુ એને કોઈ જવાબ આપતા નથી ધ્યાનમગ્ન છે થોડી વાર રાહ જુએ છે એનેથી જવાબ નથી મળતો થોડી વાર પછી ગુરુ ધ્યાનમાંથી બહાર આવે છે અને કહે છે કે મારે તમને લઈ જવા છે એટલે કહે છે કે ભાઈ તમે શા માટે આવ્યા છો અને મને લેવા માટે શા માટે આટલો આગ્રહ કરો છો હું તો અહીંયા સુખી છું મારે તમારા રાજાને મારે તમારા સમ્રાટને મળવું નથી જાઓ એમને કહી દો કે હું જે જગ્યાએ બેઠો છું તે જગ્યા મને અત્યંત સુખદાયી છે મારે બીજી કોઈ જ અપેક્ષા નથી આ સેનાપતિને આશ્ચર્ય થવું કે કોઈ ને સમ્રાટ બોલાવે અને ના પાડી દે એની જેટલી હિંમત બીજા કોઈમાં હોવી ના જોઈએ અને આનામાં હિંમત છે એટલે કંઈક એનામાં તત્વ છે એટલે એ સિકંદરને આવીને કહે છે કે અહીંયા એક માણસ યોગી જેવો તો મળ્યો છે એ પણ એ આવવાની ના પાડે છે સિકંદર એની પાસે પહોંચે છે ત્યારે મગ્ન થઈ ગયા હોય છે થોડી વારમાં ધ્યાનમાંથી બહાર નીકળે છે એટલે એ યોગી દંડી દંડી સ્વામી એને કહે છે કે ભાઈ થોડા ખસી જાઓ તડકો આવવા દો તમે છાંયો કરો છો મારી સાધનામાં ખલેલ પડે છે સિકંદર કહે છે કે મને આજ સુધી આખા જગતને હુકમ કર્યો છે અને આ માણસ મને આજે હુકમ કરી રહ્યો છે એટલે એનો અહંકાર ત્યાં બહુ જબરજસ્ત રીતે ઘવાય છે પણ એને એ પણ લાગ્યું કે આમની વાણીમાં જે પ્રભાવ છે એ પ્રભાવ જોઈને મને એવું લાગે છે કે આ કોઈ બહુ પહોંચેલી હસ્તી છે અને એ પછી તો ઘણો લાંબો સંવાદ છે એની અંદર આપણે ઉતરતા નથી પણ જે આત્મ જ્ઞાનની અંદર મસ્ત હોય છે આત્માની અંદર મસ્ત હોય છે એને બીજા કોઈની કંઈ જ અપેક્ષા નથી હોતી એ પોતાની અંદર જ લીન હોય છે અને જેને પોતાની સાધના કરવી છે એને આવા ગુરુ મળી રહેતા હોય છે એટલે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે અંદરથી જ્યારે તલપું તાલાવેલી જાગે તો સામેથી મળતા હોય છે હર્ષિદાબેન બોલો હર્ષિદાબેન અનમ્યુટ જીતુભાઈ હા ખુબ સુંદર સ્વાધ્યાય તમે કરો છો સરસ શૈલીમાં બધા સમજી શકે છે આપે ગઈકાલે સ્વાધ્યાય દરમિયાન જણાવ્યું હતું કે શ્રીપાળ મહારાજા જ્યાં પણ હોય ત્યાં હંમેશા નવપદ ની આરાધના કરતા હતા તો એ આરાધનામાં શું કરતા હતા આપણે પણ દરરોજ નવપદની આરાધના કરવી હોય તો કઈ રીતે કરવી જરા પ્રકાશ આપશો નવપદ એટલે આપણે જે વારંવાર ચર્ચા કરી છે તે પ્રમાણે અર્યંત સિદ્ધ આચાર્ય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આ નવપદ એના પ્રત્યે બહુમાન એના પ્રત્યે અહોભાવ એના જાપ અને એ જ મારા તારણહાર છે એવી પૂર્ણ શ્રદ્ધા સાથે આપણે તપ જપ ધ્યાન વગેરે કરીએ તો એની આરાધના થઈ કહેવાય આજકાલ બધા લોકો પૂજન કરે છે લઘુ પૂજન અને બૃહદ સિદ્ધ ચક્ર પૂજન સિદ્ધ ચક્ર પૂજનનું તાત્વિક બાબત એ છે કે મૂળમાં અરિહંત પરમાત્મા છે એટલે કેન્દ્ર સ્થાને અરિહંત પરમાત્મા બિરાજમાન છે અને અરિહંત પરમાત્મા પ્રત્યેનો જે પૂજ્ય ભાવ છે બહુમાન ભાવ છે અને એમના પ્રત્યેનો જે અત્યંત ગાઢ શ્રદ્ધાપૂર્વકની એમની ભક્તિ અને એનાથી જ બાકીનું બધું જ આપણને પ્રાપ્ત થઈ શકે એવો જ્યારે ભાવ અંદર પ્રગટે અને એના વગર બધું શૂન્ય છે અને એ છે તો બધું જ છે એવી શ્રદ્ધા સાથે એટલે બીજા બધા ઘણી બધી બાબતોમાં આપણે આ ભાવ ભૂલી જઈએ છીએ જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે કદાચ આપણા મનની અંદર આ ભાવ હોય છે પણ જેવા આપણે પૂજાના આસન પરથી ઊભા થઈએ અથવા દેરાસરમાંથી બહાર નીકળીએ ત્યારે આપણી અંદર પરમાત્મા પ્રત્યેની નવપદ પ્રત્યેની જે શ્રદ્ધા હોય છે તેના બદલે આપણને બીજી બધી બાબતોમાં શ્રદ્ધા વધુ તીવ્ર બની જાય છે એના બદલે પ્રતિક્ષણ અંદરથી આ જ નવ તત્વો નવ પ્રત્યે આપણો ભાવ બહુ તીવ્ર બને ત્યારે એની આરાધના આપણને સફળ બનાવે છે એની આરાધનાથી આપણને આશ્ચર્યકારક પરિણામો જોવા મળે છે તો એ નવે પદની ખૂબ આરાધના કરવી ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આરાધના કરવી એ એની આરાધના છે

બહુ આગળ વધવાનો માર્ગ બહુ ઝડપથી પ્રાપ્ત થાય છે એટલે ગુરુપદે આપણે પંચ મહાવ્રત ધારી ધરને સ્થાપિત કરવા જોઈએ અને જ્યારે એમને આપણે પૂછી લેવું જોઈએ કે આપની અનુપસ્થિતિ હોય એટલે આપણે જ્યારે ઉપસ્થિત ન હો અને માર્ગદર્શન લેવું હોય મને માર્ગદર્શન મળી રહે તો એના માટે કોઈ જ્ઞાની ગુરુ ભગવંત તમે સૂચવો તો એ સૂચવ એમના દ્વારા કોઈ પંડિતજી કે કોઈ ગુરુ જે એ જણાવે એમની પાસેથી માર્ગદર્શન લેવું પણ આપણે ગુરુ પદે તો આપણા પંચ મહાવ્રતધારી સર્વ વિરતીધર ગુરુને સ્થાપિત કરવા જોઈએ એમાં સાધુ કે સાધ્વી કોઈ બી સાધુ અથવા સાધ્વી કોઈ પણ કરી શકો તમે કરી શકે અને તમારે એમને પૂછવાનું અકાંત મારા ગુરુ ધર્મ પામ્યા તો હવે એમને એમની સાથે મારે કોન્ટેક્ટ કેવી રીતે રાખવાનું ના બીજા ગુરુ સ્થાપિત કરી શકો તમે કોઈ કાળ ધર્મ પામે તો અત્યારે આપણને માર્ગદર્શન માટે કોઈ બીજા ગુરુને આપણે સ્થાપિત કરી શકીએ કરી શકીએ તો થોડું માર્ગદર્શન તમારું જરૂર છે તો પછી વાત કરશું આપણે એના માટે સારું જય જિનેન્દ્ર બીજા કોઈ પ્રશ્નો છે હજી कोई ने पर प्रश्न हो तो अतः पूछि सको छु कोई ना हाथ नसे ऊंचा मन लगे छे जीतू भाई ओके अंत मंगल करी आपण शिव मस्तु सर्व जगत परहित निरता भवन्तु पुतगणा दोषा प्रयन्तु नाशम सर्वत्र सुखी भवतु लोक

બસ બસ સુંદર બસ સુંદર તમે બધા આવો છો તો અમને બહુ આનંદ થાય છે ખરેખર ખૂબ 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 તમે બધા છો એટલે અમને બહુ આનંદ જીતુભાઈ અમારે આવે લોસ એન્જલસમાં માં આવેલા છે અને અમદાવાદમાં બી મળે છે એમનો બધું પ્રવચન બહુ સારું છે અને આખા દિવસમાં દોડા દોડો એમાં મગજમાં શાંતિ થાય છે

ઇન્ડિયા માં હું ભણતો તો એ વખતે એમ થતું કે અમેરિકા જઈએ બહુ ભણીએ આગળ થોડા પૈસા કમાઈએ અને આગળ વધીએ હવે અહીં આવ્યા પછી એમ થાય છે કે ઇન્ડિયાની ફિલોસોફી આપણે કેમ આગળ વધવી છે હવે એમ થાય છે કે આપણા પ્રાકૃત લેંગ્વેજ ની અંદર આપણા બધા સ્ક્રિપ્ચર છે એમાં એટલું બધું ભણવાનું અંદર છે પણ આપણને જો લેંગ્વેજ ખબર ના પડે તો આપણે વાંચી કઈ રીતે શકીએ એટલે એ હિસાબે જીતુભાઈ અને ઘણા બધા બીજા એટલો બધો પ્રયત્ન કરે છે પ્રાકૃત લેંગ્વેજ જો લોકોને ખબર પડે તો એ લોકો સ્ક્રિપ્ચર વાંચી શકે પોતાની રીતે અને એમાં જીતુભાઈ નો ખુબ ખુબ સહકાર છે અને ઘણા બધા કરે છે આ કાર્યમાં ઘણા મદદરૂપ છો થોડી ભગવાનની કૃપા છે અને આપણે શકે કરી મ્યુટ લાગો છો ત્યાં આગળ નવ મહિનાની આપણે પ્રાકૃતની ફેલોશીપ શરૂ કરી હતી એ ફેલોશીપમાં ચાર એ નવ મહિના ત્યાં આગળ રહ્યા એમાં એક હતો બીજો ઇન્ડિયા નો વિદ્યાર્થી છે એ ઇન્ડિયા વિદ્યાર્થી હવે યુસી રિવર સાઈડમાં જૈની કરવા માટે આ સપ્ટેમ્બરમાં આવે છે બહુ સરસ કેવાય એટલે એ બે સમયક નામનો છોકરો છે સમ્યક નામ છે એનું સમ્યક મોદી સમ્યક મોદી એ આપણા કોર્સ એને પહેલા કરેલા છે તત્વાર સૂત્ર અને પ્રાકૃત ભાષાના અને એને અહીંયા રિવર યુસી રિવર્સ સાઈડમાં અહીંયા આગળ આપણે જૈન ચેર છે એમાં પીએચડી પ્રોગ્રામ શરૂ કર્યો છે અને પ્રોગ્રામ જે જૈનિઝમ છે એમાં યુસી રિવર્સ સાઈડે એ છોકરાને ખાસ એડમિશન આપ્યું એટલે સપ્ટેમ્બરમાં અહીં આવવાનો છે એટલે અહીંયા આગળ આવશે ચાર પાંચ વર્ષ રહેશે પીએચડી કરશે અને પછી જૈન ધર્મનું આગળ ત્યાં વિદ્યાર્થીઓને ભણાવશે એટલે એ રીતે આપણો ઘણો બધો પ્રચાર થાય છે એટલે જે થોડા થોડા પ્રયત્નો કરીએ છીએ એનું એમ લાગે છે કે થોડુંક આપણને ફળ મળે છે અને એમાં જગદીશભાઈએ બી આપણને ઘણું બધું મદદ કર્યું છે ત્યાં એમરી યુનિવર્સિટીમાં જૈન ચેર શરૂ કરી છે પછી એમની મદદ થી યુનિવર્સિટી ઓફ પિચબર્ગ માં બી આપણે ચેર શરૂ થઈ છે પછી ત્યાં જોર્જિયા એક જોર્જિયા સ્ટેટ યુનિવર્સિટી કોલેજમાં માં બી મદદ કરી છે બીજી ઘણી બધી જગ્યાએ જગદીશભાઈ એ અને મધુભાઈ ને ખાસ આપણને બહુ મદદ કરી છે તમારો ખાસ તમારા લીડર તમારા લીડરશીપ ની નીચે તમારા લીડરશિપ ની નીચે Whatever. <laughs> our granddaughter is going to be at UC Riverside this year. She's starting her masters. Her masters you in UC Riverside. We hope to see you more often then. Yes, yes, we might be there. you know we might come and see, you know, all of you. Yes. So we are very happy, you know, Who knows? She might also take that, you know. Uh, યુ યુસી રિવર સાઇડમાં વી હેવ ધ બેસ્ટ જૈન પ્રોફેસર અન્ડર ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ કોર્સ આપણે જૈનની બ્રિલ એન્સાઈક્લોપીડિયા ત્યાં આગળ છે અને ઘણી બધી ઘણી બધી પુસ્તકો બી છે અને હવે ઇનફેક્ટ આવતીકાલે જ એમના એ પ્રોફેસરને અમે જૈન સેન્ટરમાં આવવાના છે તો ખાસ મળીશું અને એમને આગળ ત્યાં આગળ ph endowed uh endowed chair uh, uh, but they want to make it a big Jain Center for the uh, for the study of phd and a lot of other things so we're gonna we're going to discuss about the program there tomorrow yeah, wonderful she doesn't know what she's going to get over this and okay I'm going go it there A university matches so that's that's a great thing અને અહીંયા આ પ્રદીપભાઈ છે પ્રદીપભાઈએ બી આપણને બહુ મદદ કરે છે શ્રુતરત્ના કેટર્સમાં અને આ ઘણા બધા આપણા બીજા ભાઈઓ બી છે હરસદભાઈ છે એ બી આપણને ખૂબ મદદ કરે છે અને બીજા અહીંયા આગળથી ઘણા બધા આપણા શાધાર્મિક ભક્તિઓ છે બધા ભેગા થઈને ખાસ આગળ આપણે વાત કરીએ છીએ નહીં નહીં બહુ સરસ કાર્ય ચાલુ થઈ ગયું છે અને ચાલુ રહે બસ એવી જ આપણે બધાની ભાવના છે યુનો અને આપ બધાની પ્રાર્થના છે યસ કીપ વી હેવ ટુ કીપ મૂવિંગ યુ નો ફર્ધર અહેડ જય જનેન્દ્ર જય જનેન્દ્ર જય જનેન્દ્ર યસ તો હવે આપણે માંગલિક કરશું હા પૂરું કરી દીધો અંત મંગલ કરી દીધો ઓકે મે બી મારે ધ્યાન નહીં ઓકે વેરી ગુડ વેરી ગુડ ચાલો તો પછી हाँ जी काले कालेम अली थैंक यू मरे अली जीतू भाई साहब मरे जो हां तुम्हारे जो है ना घणी घणी अनुमोदना घणी अनुमोदना yes. नमस्कार जी हमारे जो नमस्कार नमस्कार आप यस अब बाहर yes. से ट्रैवलिंग में हरिद्वार जा रहे हैं जी ओके 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 जी रवि जी भी साथ में जय जी नंद जी रवि जी प्रणाम प्रणाम जय जी नंद जी जय जी शिव जी साथ में है जी ओके ओके और सब अचानक प्रोग्राम बन गया आपका जी हाँ <laughs> जी बहुत अच्छा लगा ओके इसकी रिकॉर्डिंग कब मिल पाएंगे जी सब अब मिलेगी अभी कर थोड़े दिनों में मिल जाएगी वो सारी सारे आई बिल के होली के सारी रिकॉर्डिंग मिल जाएगी जय जी नमस्कार नमस्कार